કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળાનું 5 સ્થળોથી વિતરણ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા કોરોના મહામારી વચ્ચે દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા હેતુથી કેશોદ નગરપાલિકા વિસ્તારમાં ઉકાળા વિતરણની વ્યવસ્થા આજથી શરૂ કરવામાં આવી છે. કેશોદ રાષ્ટ્રીય સ્વયંસંઘ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર અગતરાય આયુર્વેદિક હોસ્પિટલ જલારામ મંદિર દ્વારા કેશોદ શહેરમાં જલારામ મંદિર, પીપલિયાનગર, મહેશનગર, અમૃતનગર, ગાયત્રી મંદિર સહિતના વિસ્તારોમાં રોજ સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે આયુર્વેદિક ઉપચાર અસરકારક રહ્યો છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં 5 સ્થળેથી લાઈવ ઉકાળા વિતરણનો પ્રારંભ કરવાનો કાર્યક્રમ જલારામ મંદિર ખાતે યોજાયેલા દીપ પ્રાગટ્ય ડોક્ટર સ્નેહલ તન્ના, સચિન દલાલ, નરેન્દ્રભાઈ દેજોત્રા, દર્શનભાઈ પંડ્યા, રમેશભાઈ રતનધાયરા, દિનેશભાઈ કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ વૈદ્ય સચિન દલાલ, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું અગતરાય. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીની સૂચનાથી અમારા નિયામક શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા જૂનાગઢ દ્વારા કેશોદ તાલુકામાં અત્યારે કેશોદ નગરપાલિકાના 5 એરિયામાં જલારામ મંદિરના સહયોગથી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી 5 જગ્યાએ ઉકાળા વિતરણનું લાઈવ ઉકાળાનું આયોજન કર્યું છે, જેનું ઉદ્ઘાટન આજે નરેન્દ્રભાઈ દેત્રોજાના હસ્તે આજે ઉકાળા કેન્દ્ર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ઉકાળો આજથી લઈને 5 દિવસ સુધી પીવડાવવામાં આવશે. સવારે 7 થી 10 નો ટાઈમ છે. એમાં સ્થળ આ પ્રમાણે છે. પહેલું સ્થળ જલારામ મંદિર, બીજું પીપળિયાનગર, ત્રીજું અમૃતનગર બસ સ્ટેન્ડ એરિયા અને ગાયત્રી મંદિર પાસે 5 એરિયામાં 5 દિવસ સુધી સતત ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવશે. આમાં અમને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સ્વયંસેવકોનો પણ અમને ફાળો મળેલ છે, સહયોગ મળેલ છે. જગદીશ યાદવનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, જૂનાગઢ.